पठामि संस्कृतम नित्यम, वदामि संस्कृतम सदा, ध्यायामि संस्कृतम सम्यक, वंदे संस्कृत मातरम। नमो नमः विषय संस्कृतम, विषयांग यस्य जननम तस्य मरणम, एटले के जेनो जन्म थाय छे तेनु मृत्यु थाय छे। मित्रों धोरण छे 10, आपणे शुरुआत करिए प्रस्तावनाथी। बराबर, प्रस्तावनामां मित्रों एम कहे छे कि आ बुक जे छे एनी अंदर जे आपणे पाठ जोईए छे 11मो आपणी टेक्स्ट बुकमां, ए जातकमाला बुक छे, एना रचयिता आर्यसूर छे, એમાંથી આ લેવામાં આવેલો છે। મિત્રો એ જે જાતકમાલા ગ્રંથ છે એની અંદર ભગવાન બુદ્ધના પહેલા જન્મની કથા અને એમણે જેવા જેવા જેવી જેવી રીતે જ્યાંથી જ્યાંથી અને જેટલા જેટલા કામ કર્યા એ બધાય કામ એની અંદર વર્ણવેલા છે। એમાંથી આ એક પાઠ લેવામાં આવેલો છે। મિત્રો આ પાઠ અનેરો અને આમ આનંદદાયક શું કામ છે ખબર છે? કારણ કે આની અંદર જેવા જેવા જેના જેના નામ છે ને એવા એવા એના એના ગુણ છે। હવે હું એમ કહું કે ભાઈ કોકનું નામ વિવેક હોય, ખાલી સમજવા માટે હો મિત્રો, અને એ પોતે જ અવિવેક કરે તો નામ પ્રમાણે ગુણ થયું ન થયું। હવે કોકનું નામ શાંતિ હોય અને એ પોતે જ અશાંતિ ફેલવે તો નામ પ્રમાણેનું ગુણ થયું ન થયું। તો પહેલાના સમયમાં એવું હતું કે જેવા નામ હતા ને એ પ્રમાણે એના ગુણ પણ હતા। તો એવા જ આમાં બે પાત્રો છે મિત્રો, અને આમાં ખાસ વાત એ શીખવે છે, તમે જ્યારે 9મા ધોરણમાં હતા ને ત્યારે 5મા પાઠની અંદર 5મો જ શ્લોક હતો, શું હતો? લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભાત કામઃ પ્રજાયતે, લોભાત મોહશ્ચ નાશશ્ચ, લોભઃ પાપસ્ય કારણમ। શું વાત કરી કે લોભ એ પાપનું કારણ છે, તો આપણે જીવનની અંદર લોભ ન કરવો જોઈએ, લોભ કરીએ તો આપણને કેવી નુકસાની થાય એ આપણને આખા પાઠની અંદર વર્ણવશે। બહુ મજાનો પાઠ છે, બે વ્યક્તિઓ છે અને બે વ્યક્તિઓ આખી પાઠ છે અને બહુ રમૂજીથી અને સરસ રીતે સમજાય એવી આપણને પ્રસ્તુતિ કરે છે। તો મિત્રો આવો નિહાળીએ એઝ ઇટ ઇઝ। પહેલાં આપણે સંસ્કૃતમાં લાઈન જોઈશું અને એ જ સંસ્કૃતનું આપણે નીચે ગુજરાતી પણ જોતા જઈશું। અસ્તિ વિત્તદાસો નામ પ્રભૂત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિક જન। શું કીધું કે જે ખૂબ લોભી અને ધનવાન એવો, શું? વિત્તદાસ નામનો એક વાણિયો હતો। જો શબ્દ ઉપર ધ્યાન આપો, સમૃદ્ધ એટલે ધનવાન, પ્રભૂત લોભ એટલે ખૂબ જ લોભી। શું કીધું કે ખૂબ લોભી અને ધનવાન વિત્તદાસ નામનો એક વાણિયો હતો। જો શું કહે છે કે તસ્ય કૂટનાથાપિત વૈશ્યઃ પ્રાતિવેશિકઃ આસીત, તેનો કૂટનાથ નામનો એક વૈશ્ય પડોશી હતો। જોજો કોણ ધનવાન કોણ હતો? વિત્તદાસ, લોભી ઈ જ હતો, પણ એની સામે કૂટનાથ એનો પડોશી હતો, પડોશી એની બાજુમાં રહેતો હતો। તો એને આગળ વાત કરી કે છે, એકદા કૂટનાથેન ચિંતિતમ યદયમ વિત્તદાસઃ ધનિકોપી લુબ્ધો વર્તતે। શું વાત કરી? એકવાર એણે કૂટનાથે ચિંતિતમ એટલે વિચાર્યું કે વિત્તદાસ ખૂબ જ પૈસાવાળો હોવા છતાંય કેવો છે? ચિંગુસ છે, લોભિયો છે। તો શું કહે છે? અતઃ કેનાપિ ઉપાયેન મયા અસૌ વૈંચનીયઃ, તો હું કંઈક એવો ઉપાય કરું અને હું આને છેતરું। જોવો શબ્દ ઉપર ધ્યાન આપજો, વૈંચનીયઃ એટલે થાય છેતરવું। આવું એને વિચાર્યું, આવું વિચારી શું કહે છે? એવમ વિચાર્ય સહકૂટનાથ એકદા વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત। આમ વિચારી, આમ વિચારીને તે કૂટનાથ એક વખત વિત્તદાસના ઘરે જઈને કહે છે, એટલે કે ઘરે જઈને એણે કહ્યું, શું કીધું? બોહો શ્રેષ્ઠીન, એટલે કે હે શેઠજી, હે રાજા, અસ્માકં બહવઃ કુટુંબી જનાઃ સ્વઃ અતિથયઃ ભવિષ્યંતિ। હે શેઠજી, અસ્માકં એટલે મારા ઘણા કુટુંબીજનો, શબ્દ ઉપર ધ્યાન આપજો, સ્વઃ મહત્વનો છે, આવતીકાલે મહેમાન એટલે કે અતિથિ બનવાના
છે. સમજાણી વાત આ કે આવતીકાલે મારા ઘરે ઘણા બધા મહેમાનો અતિથિ બનવાના છે, હે, એટલે ઘણા બધા કુટુંબીજનો અતિથિ બનવાના છે. તો એને આગળ કીધું, તેષામ અર્થે ભોજનાદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ. શું કીધું? તેમના ભોજન માટે, તેમના માટે મારે જે ભોજન બનાવવું છે એના માટે કેટલાક વાસણોની મારે જરૂર છે, તમે કૃપા કરીને મને એ વાસણો આપો. કાનિચિત એટલે કેટલાક, પાત્રાણી એટલે વાસણો. શું વાત કરી? પરસ્વહ તાનિ પ્રત્યર્પયિષ્યામિ. કીધું પરસ્વહ, સ્વહ એટલે આવતીકાલ, પરસ્વહ એટલે પરમ દિવસે, પરમ દિવસે એ વાસણો તમને શું કરી દઈશ, હું પાછા આપી દઈશ. જો આવું કીધું તો હવે અહીંયા આટલી વાત કરી એટલે આગળ બોલે, શું કે છે? પ્રાતિવેશિક ધર્મ ભાવે ન વિત્તદાસઃ કૂટનાથાય પાત્રાણિમ પ્રાયચ્છત. ભાઈ, પડોશી ધર્મ નિભાવવા માટે, કયો ધર્મ? પડોશી ધર્મ. પડોશી ધર્મ નિભાવવા માટે વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. હવે આપણને પ્રશ્ન થાય કે પડોશી ધર્મ, હવે તમને એમ ખબર પડોશી ધર્મ એટલે શું? હવે આપણા ઘરે પાણીપુરી બનાવી હોય અને આપણે બાજુમાં પાણીપુરી આપવા જાય, પડોશી ધર્મ. હે, બાજુમાં પીઝા બનાવ્યા હોય, બર્ગર બનાવ્યું હોય, હે, જમવાનું કંઈક સારી સારી ડીશ બનાવી હોય, ચાઇનીઝ હોય, પંજાબી હોય, હે, તો એ બાજુમાં આપણે આપતા હોય, એના ઘરે કંઈક સારું બનાવીએ તો આપણે ત્યાં આપે. પ્લસ આપણે કંઈક બીમાર થઈ ગયા હોય, અચાનક કંઈક આપણે જરૂર પડી હોય, પણ મિત્રો આપણા કુટુંબીજનો આપણાથી દૂર રહેતા હોય, તો સાચા સગા આપણા કોણ થયા? પડોશી. તો એ પડોશી આપણા માટે કામમાં આવે, એટલે પડોશી ભેગો આપણો સારો ધર્મ થયો, એટલે કે પડોશી ધર્મ નિભાવવા માટે આ ભાઈએ એને વાસણો આપ્યા. સમજો આખા પેરેગ્રાફને આટલી વાત શું કરી કે છે કે કૂટનાથ અને વિત્તદાસની વાત છે કે વિત્તદાસ ખૂબ જ પૈસાવાળો હોવા છતાં સાથે સાથે એ લોભી પણ હતો, એની બાજુમાં જ કૂટનાથ રહે છે. કૂટનાથે એકવાર વિચાર્યું કે આ ભાઈ ખૂબ જ પૈસાવાળો છે સાથે સાથે લોભી પણ છે, તો હાલો હું એને થોડુંક છેતરું. એમ કરી એટલે એનો અર્થ જ એવો થાય, વિત્તદાસ એટલે પૈસાનો ગુલામ અને કૂટનાથ એટલે કૂટનીતિનો માલિક. જોજો હવે એને કીધું ને આમ છેતરું એમ કરી અને એને વિચાર્યું, અને એકવાર કૂટનાથ જઈ વિત્તદાસના ઘરે ગયો. ઘરે જઈને કે અરે ઓ શેઠ, મારા ઘરે આવતીકાલે મારા કુટુંબીજનો છે એ મહેમાન બનવાના છે, તો એનું જમવાનું મારે બનાવવું છે, તો મારે કેટલાક વાસણોની જરૂર છે, બરાબર? આવતીકાલે એમ કીધું, તો એમ કીધું એ પરમ દિવસે વાસણો હું તમને પાછા આપી દઈશ. તો ઓલા ભાઈ વિચાર્યું પડોશી ધર્મ, પાડોશી છે, સાચો હગો તો પાડોશી જ કહેવાય ને, એમ કરીને એણે વાસણો આપી દીધા. હવે એ વાસણો આપી દીધા પછી જમવાનું બનાવે છે, વાસણો પાછા આપે છે કે નથી આપતો, શું ટ્વિસ્ટ છે? પાર્ટ ટુ, બીજા પાર્ટની અંદર આપણે મળીએ અને કંઈક એ નવા ટ્વિસ્ટને અને નવી વાતને આપણે એમાં જાણીએ. મિત્રો, હજુ સુધી આપણી ચેનલ પર તમે નવા છો તો સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો એને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.